એવું લોકો માને છે કે કાયદાઓ છે જે એ મહિલા તરફી વધુ છે આવા કેસીસમાં, તો એને મહિલાને વધુ ન્યાય મળે છે અથવા તો એને એની ફેવરમાં મોટે ભાગે જજમેન્ટ આવતા હોય છે, લોકો આવું માને છે. બંને ધારાશાસ્ત્રીઓ આ વાતનો આનો આ પ્રશ્નનો જવાબ આપી શકશે. સૌથી પહેલાં અંતાણી સાહેબ, પછી ભાવનાભાઈ. બહેનો તરફે કાયદો છે એનું કારણ છે, તમને એક વસ્તુ કહું. બેને હમણાં જ જે વાત કરી 494 એડલ્ટરી રદ કરી, પણ ખાલી મારા ખ્યાલે જેન્ટ્સ, બેન તરફે જેન્ટ્સ ને લાગુ રાખી છે. બેનો તરફે કાયદા એનું એક રીઝન છે, કરવું પડે છે. કારણ કે ચાર દિવાલની વચ્ચે એને સાસરાની અંદર માની લો કે ઘરેલું હિંસા થઈ કે ત્રાસ આપ્યો, એ સાક્ષી ક્યાંથી કાઢશે? એક 376 એટલે કે રેપની કલમ, જેમાં અત્યારે આપણે જવાનું નથી, અને ઘરેલું હિંસા, આ બે એવા છે ને, કોઈ મહેમાન બોલાવીને આ ગુનો નહીં કરે કે કોઈ જાહેરમાં નહીં કરે, આવવામાં અમે પુત્રવધૂને ત્રાસ આપીએ છીએ. એટલે એના માટે થઈ, અને એની તરફ ઈ જે કે ઈ મોટા ભાગે એ પુરાવો માની લેવો અથવા એક્સેપ્ટ કરી લેવો એવું કાયદાનું અનુમાન છે. કારણ કે એ ક્યાંથી સાક્ષી કાઢશે અને એનો ક્યારેક દુરુપયોગ વધી જાય છે. કાયદો છે એ હંમેશા ભલું જોઈને ચાલે છે, પણ એનો દુરુપયોગ વધી જાય. પણ એવું કદાચ એવું બને કે 60-40% રેશિયો હશે, પણ સાવ તો બેનો તરફે કાયદો જશે એવું હું નથી માનતો. એનું કારણ છે, જો ભાઈ છે એ યોગ્ય પુરાવા રજૂ કરે છે કોર્ટમાં, તો એને માની લો કે કોઈ બેને ભરણપોષણની અરજી દાખલ કરી અથવા કોઈ મેટર દાખલ કરી કોર્ટમાં, નહીં એ છે એમાં એ નિષ્ફળ ગઈ, સામે પતિને ડિવોર્સના હાથ મળી જાય છે. માની લો કે આપણે એ જ વાત કરીએ છીએ કે ભાઈ પેલું છે લગ્ન પુનઃસ્થાપન, કોઈ સ્ત્રી વિના કારણે માવતરે રહે છે તો હિન્દુ મેરેજ એક્ટની કલમ 9, પતિ અથવા પત્ની વિના કારણે છોડી દીધી છે અથવા વિના કારણે માવતરે રહે છે, બેમાં આ જે કલમ લાગે તો પતિ સેક્શન 9 મુજબ એને પરત ફેરવાનો મેસેજ કરી શકે છે. એમાં એની ફેવર આવી અને જો બેન પાછી નથી આવતી તો એને ડિવોર્સ માટે એલિજિબલ થાય છે. જો બેનનું ભરણ પોષણ મંગાયેલું હોય તો એ પણ રદ થઈ શકે છે, કારણ કે એ વિના કારણે માવતરે રહે છે એવું કોર્ટમાં સાબિત થયું છે. એટલે 60-40 રેશિયો કદાચ હોઈ શકે, પણ એ એટલા માટે રાખવો પડ્યો છે કે પુરાવો છે એ બેનને લઈ આવવામાં ક્યારેક તકલીફ પડે છે, ક્યારેક એવો પુરાવો હોય છે કે જે શરમ અને સંકોચના કારણે નથી રહેતો. ખાસ કરીને આપનો જે પ્રશ્ન છે કે સ્ત્રીઓ તરફે કાયદા વધારે છે અને સ્ત્રીઓને વધારે કાયદાનું રક્ષણ મળે છે, ખૂબ જ સત્ય છે અને હોવા જ જોઈએ. જો ખાસ કરીને કુટુંબનો કર્તા પુરુષ છે, મેલ ઇઝ ધ ફાધર ઓફ ધ ફેમિલી, જે હિન્દુ લોનું પહેલું વાક્ય છે ને આ પ્રકારનું છે, કુટુંબનો કર્તા પુરુષ છે. અને ભલે બહેનો કમાતી હોય તો પણ બહેનો જો એ પતિ અને પત્ની બંને કમાતા હોય ને તો એ ઘરમાં જે પુરુષ વિષયક જે જવાબદારી છે ને એ પુરુષ જ ભોગવે છે. અને એ સ્થિતિમાં સ્ત્રી છે એને સુકામ રક્ષણ, હું કહીશ કે સ્ત્રી છે એને ઘર અને ઘર બહાર બંને જગ્યાએ રક્ષણ આવશ્યક છે. અને સ્ત્રીઓનું શોષણ થયું છે એ નરી, કડવી અને સત્ય એ વાસ્તવિકતા છે. અને એવું સમાજ નિર્દેશકો, સમાજ શાસ્ત્રીઓ કે જેણે જે વધારે સહન કર્યું હોય ને, પછી તમારે જો એને એક સંતુલન સોસાયટી કરવી હોય, આજે કેમ કહેવાય છે યુએનમાંથી કે પ્લેનેટ 50-50 by 2030, આપણે આ વૈશ્વિક લેવલે સમતોલન 2030 સુધીમાં સ્ત્રી અને પુરુષની જે બધી જ બાબતો એને તમે આ તમને દાખલો આપું કે ગમે તેમ તોય તે તમે જો પુરુષ પ્રધાન સમાજ છે, નિર્ણય હું જ લઈશ, આમ હું જ કરીશ, અને સ્ત્રી એનું જો વોઇસ ક્યારે ઊભો કરી શકે, જ્યારે એને અને ક્યારે થાય કાયદાથી એને રક્ષણ આપી શકો તો જ એનો એ ત્યાં અવાજ ઉઠાવી શકે. સ્ત્રી ઉપર ઘરેલું ગુનાહ હોય, ઘરમાં થતી હિંસા હોય કે ઘર બહાર થતી હિંસા હોય, તો એ બંનેમાં આવશ્યક રક્ષણ એ માત્ર માત્ર અને માત્ર એક કાયદાને આધારે મળી શકે. અને એટલા માટે સ્ત્રી અને બાળકો બંને માટેના રક્ષણના કાયદાઓ, બાળકોનો વેપાર સૌથી વધારે થાય છે સાહેબ, એનો કાયદો લાવવો પડ્યો. સ્ત્રીઓને વેચી મારવામાં આવે, સ્ત્રીઓને પ્રોસ્ટિટ્યુશનમાં સામેલ કરી દેવામાં આવે, એટલે ઇમોરલ ટ્રાફિક એક્ટ લાવવો પડે. અને આ સ્થિતિમાં એવું પણ નથી કે પુરુષને ન્યાય ન મળે. હું વાત કહીશ, સાંભળો,
કે સ્ત્રીઓને જે ઘરગથ્થુ હિંસા સામે રક્ષણનો કાયદો છે ને 2005 એનો જ્યારે રિપોર્ટ તૈયાર થાય ને ત્યારે પુરુષ પણ જઈને કહી શકે છે કે ના સાહેબ. અને આજે ભાઈને પણ અનુભવ છે કે એ ઘરગથ્થુ હિંસા કાયદો છે એમાં ધારો કે એને ભરણ પોષણ હોય તો નામદાર અદાલત આપે, વસવાટ છે તો એ પણ પૂરું પાડે, પણ એમાં જે ત્રાસ સાહેબો છે કે નહીં એ સાબિત કરવું પણ ઘણું અઘરું છે. અને એ સ્થિતિમાં એ અદાલત એવા પણ વલણ પર આવે છે કે યસ એને કાયદાકીય જે રક્ષણ છે ભરણ પોષણ આપો, શેલ્ટર આપો, પરંતુ જ્યાં ક્રુઅલ્ટી હોય, ક્રુઅલ્ટી ન થઈ હોય તો એના ક્રૂરતા અંગે એને વળતર એ ન પણ મળે એવું બને. કાયદાથી જ માત્ર રક્ષણ મળી શકશે કે સમાજે એની સોચ બદલવાની જરૂર છે? હા, બહુ સરસ વાત. સોચ તો આખો જે આપણો એક ઢાંચો છે ને એ, અને સોચ છે ને એ એક હારે નહીં બદલાય, યુનો આપણે એમાં. અને આખું જો સમાજનું પરિવર્તન કેટલું છે કે આજે બેન કામ કરતી બહાર થઈ તો એના ઉપર આક્ષેપ નહીં થાય કે તું બહાર જાશ એટલે રખડ્યા કરસ. ભાઈ પણ આખી કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતો હોય અને એટલું બધું કામનું ભારણ હોય તો બેનથી પણ નહીં કહી શકાય કે તમે તો ભાઈ ત્યાં બહેનો સાથે જ બેસી રહ્યો છો. એટલે સોચ તો બદલવાની છે, યુ હેવ ટુ. અને ચેન્જ, ચેન્જ ઇઝ અનચેન્જ રૂલ ઓફ લાઈફ. માત્ર ને માત્ર એ સામાજિક બદલાવ અને વલણોમાં બદલાવ અને તું જ તારો દીવો થા. તું પોતે જ આંતરથી તું નક્કી કરને કે મારે આ કરવું છે. અને એ સ્થિતિમાં કાયદાથી તો બદલાવ એટલે આવી શકે ભાઈ, કે કાયદા વગર. મારે તો એવો અનુભવ છે કે 1980-90 વચ્ચેના દશકમાં બહેનોને અડધી રાત્રે ઘરમાંથી બહાર કાઢી મૂકે, એને બે જોડી કપડાં લેવા માટે કોઈ 498 નહોતી, એને સ્ત્રીધન ક્યાં લેવા જવું, એને કેવી રીતે, એને 5 જોડી કપડાં ને મધ્યમ વર્ગની બહેન પાસે પહેરેલ કપડે નીકળી હોય ને તો 2 જોડી કપડાં એના બાપુજી એકારે 10 જોડી કપડાં ન લઈ શકે. અને એ સ્થિતિમાં પાછું એના ડોક્યુમેન્ટ્સ, એના દસ્તાવેજો કે બેન મારું SSC નું સર્ટી મળે ને તો આગળ ભણું, અને ત્યારે દસ્તાવેજનું વરંટ નીકળે કે કેમ. આ બધી સ્થિતિમાં કાયદો જે લાવે ને, અને કાયદો જે આવે ને એ સમાજની સ્થિતિને અનુરૂપ જ આવે છે. કાયદામાં બદલાવ એમનેમ નથી આવતો, કેટલી બધી આખી વિધિમાંથી પસાર થાય છે. તો કાયદો પણ જરૂરી છે અને સામાજિક બદલાવ પણ આવશ્યક છે, અને સમજણનો ભાવ એ શ્રેષ્ઠ જરૂરી છે. બેન તમારી પાસે આજે મેં કીધું 60-40 નો રેશિયો. આપણે બેનને હમણાં જ કીધું કે ઘરેલુ ઇન્સાનનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. બેનને તો ખ્યાલ છે, મારે એ પ્રેક્ટિસ છે. કદાચ બેન પાસે સમાજ સેવકમાં એમને પહેલા કાઉન્સિલિંગ માટે એ ગયો હશે ક્યારેક. 6 કે 7 પાનાનો એ અહેવાલ હોય છે, એમાં જેન્ટ્સ માટે એક પણ લીટી એમાં રાખવામાં આવી નથી. માત્ર બહેનોનું જે છે એ જ જોવામાં આવ્યું. 60-40 નો રેશિયો કેવી રીતે છે તો કે સરકારે પણ જે રિપોર્ટ બનાવે છે જેના આધારે સીધી ઘરેલું હિંસામાં નોટિસ નથી થતી. દાખલ કરો એટલે પહેલાં એ રિપોર્ટ આવવો જોઈએ. એ રિપોર્ટ જો ફેવરેબલ હોય તો જ કોર્ટ આગળ વધશે. અને એ રિપોર્ટમાં ભાઈઓ માટે એક પણ જોગવાઈ એવી રાખવામાં આવી નથી કે એ એની રજૂઆત કરી શકે. એટલે 60-40 નો રેશિયોની વાત છે એ ક્યાંક કાયદાની રીતે પણ સાબિત થાય છે. બેન હા જી શર્મિલાબેન, તમારે ત્યાં જે કેસીસ આવતા હોય છે તો અહીંયા જેમ 60-40ની વાત સાહેબે કરી, ભાવનાબેને કરી, તો તમે ત્યાં થોડું મહિલાઓને તરફી નિર્ણય કરતા હો છો, પુરુષોની તરફી પ્રમાણમાં થોડું કડક વલણ રાખતા હો છો, મહિલાઓ પ્રત્યે સોફ્ટ વલણ રાખતા, તમે કયા પ્રકારની વ્યવસ્થાથી સમાધાન કરાવો છો? જો જોઈએ ને તો આ બધા કેસો હોય ને, ભાવનાબેને વાત કરી કે અડધી રાતે કાઢી મૂકે, ઘરેલુ હિંસા થતી હોય, આ અપવાદ કેસો હોય, આખા સમાજમાં ન આવું બનતું હોય. બધા એની પત્ની અરે મિસબિહેવિયર કરે એવું બહુ ઓછું બનતું હોય. આ બધા કેસો હજારે એક એવી રીતના થતા હોય. એના હિસાબે બીજા લોકો જે આ કાયદાનો મિસયુઝ કરે ને એ મારી દ્રષ્ટિએ બહુ વધારે કરે છે. ધારો કે એક બેનને ઘરેલુ હિંસા થઈ હોય, એને સરસ મજાનો ન્યાય મળ્યો હોય, ઓકે, અને મળવો જોઈએ, હું માનું છું. પણ એના હિસાબે જે ઘણી બહેનોને એના ઘરમાં રહેવું જ ન હોય અથવા ટકવું ન હોય અથવા એના લગ્નેતર સંબંધો હોય, એના હિસાબે એના હસબન્ડ ઉપર જે ખોટે ખોટી કલમો લગાડી અને એને પરેશાન કરતા હોય, કે આવા બધા પણ ઘણા બધા કેસ મારી પાસે આવતા હોય, એમાં હું જોતી જ હોઉં કે આમાં સ્ત્રીનો વાંક છે છતાં એની દાદાગીરી થતી હોય. એટલે આવી બધી મેટરમાં હું
થોડું ઘણું એવું કહેવા માગું કે સ્ત્રી જાગૃતિ હોવી જોઈ, એને કાયદાની જરૂર પણ ન પડતી હોવી જોઈ. અને જે બેન વાત કરે છે કે 10-11 વર્ષમાં એવો કાયદો આવે કે સ્ત્રી પુરુષ સમાનતા, એટલે પુરુષ કામ કરતો હોય તો પણ ભલે, સ્ત્રી પણ કામ કરતી હોય તો પણ ભલે, માણસો કામ કરતા હોય એવું થવું જોઈએ, એના એની સાથે હું પણ એગ્રી છું. પણ એના હિસાબે ધારો કે ઘણી વખત એવું હોય કે જુદા જુદા સંજોગોના હિસાબે આવા કાયદા આવ્યા, સ્ત્રી તરફી કાયદા આવ્યા, એનો મિસયુઝ થવાના હિસાબે જે લગ્ન સંસ્થા ડિસ્ટર્બ થતી હોય, એના હિસાબે સ્ત્રી સ્વછંદી થતી હોય, ધારો કે 5,000 કમાતી હોય અને ઘરમાં દાદાગીરી કરતી હોય, આવા પણ મને ઘણા બધા કેસો આવ્યા છે. એના હિસાબે લગ્ન સંસ્થામાં ભંગાણ થતું હોય એવી પણ ઘણી બધી મેટરો આવી છે. એટલે કોમ્પ્લિકેશન બહુ બધા છે. એટલે આપણે કાયદાનો સાચો ઉપયોગ થાય છે કે કાયદાનો મિસયુઝ થાય છે, આવું બધું ઘણું બધું થાય છે. એટલે સાચી વાત જેમ સાહેબે કીધું, એમ જો સમજદારી આવશે, જાગૃતતા આવશે, હક્કો અને ફરજોની ભાન પડશે, ખાલી હક્કો નહીં, સ્ત્રી લગ્ન કરે એટલે એની ઘણી બધી ફરજો, એને બાળકો થઈ જાય પછી પણ ઘણી બધી ફરજો, પતિ પત્ની હોય ત્યાં સુધી ઠીક છે કે ચાલો નથી ભળતું અથવા આપણને ખબર પડે છે, સમજણ પડી ગઈ છે અને આપણે એકબીજા છૂટા થઈ જઈએ છીએ, ઓકે. પણ વ્યક્તિ સ્વતંત્રતાના કાયદાના હિસાબે જે બાળકો થઈ ગયા પછી પણ પતિ અથવા પત્ની સ્વછંદી થઈ જાય, લગ્નેતર સંબંધો ભોગવે, જે સમાજમાં નીચા જોણાપણું મા બાપને થાય એવી રીતના વ્યવહારો કરતા હોય, અથવા તો મા બાપનું ન પણ માનતા હોય, ઘણા એવા બધા પણ છોકરાઓ છે. મને એવા કેટલી મેટરો આવે છે સમાધાનની કે એની પત્ની હોવા છતાં કુંવારી છોકરીઓ સાથે રેસકોર્સમાં બેઠા હોય, પોલીસ પકડે અને પાછા એમાંથી બચાવવા માટે ઘણું બધું કરતા હોય, તો આવી શું જરૂરિયાત? અથવા તો એને એમ લાગે કે મારી પત્ની નથી ગમતી, તો એના પેરેન્ટ્સ સાથે સમજી અને નાની મોટી બાંધછોડ કરી અને છૂટા પડતા હોય તો ઓકે, પણ તમારી પત્ની હલાવવી છે અને બીજા સાથે મનફાવે એમ રહેવું છે, તો આ બધું મને એવું લાગે છે કે મહિલાઓને વધારે પડતા સારા કાયદાઓ આપી અને એના સ્વચ્છંદીપણાનો મિસયુઝ થતો હોય. આ બે વસ્તુ બે બાજુ એટલી જ છે, બે બાજુ એટલી છે. એટલે લગ્ન સંસ્થા ક્યાં પહોંચશે આઈ ડોન્ટ નો.